મેના બરાબર આ પ્રાણી અને પંખીના નામ ભેગા લખ્યા છે હવે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે તમારે હવે નેક્સ્ટ મહિનામાં તમારે પરીક્ષા પણ આવશે એમાં વર્ગીકરણ તમારે પૂછાશે અહીંયા હું લખીશ પ્રાણી પ્રાણીના નામ અલગ લખવાના અને પંખીના નામ અલગ લખવાના છે બરાબર હવે આ વસ્તુ તમારે અહીંયા કૌંસમાંથી શોધીને લખવાના છે અહીંયા પ્રાણી છે બરાબર પ્રાણી એટલે આનાથી પ્રાણી કયા છે ગાય કાબર ચકલી બળદ બકરી અને મેના હવે આમાંથી તમારે પ્રાણી શોધવાના છે તો ગાય ગાય પ્રાણીમાં આવે ને તો અહીંયાથી ગાયને આમ કાઢી નાખવાનું અને ગાય અહીંયા લખવાનું બરાબર એ પ્રાણીમાં કહેવાય ગાય શું કહેવાય પ્રાણી કહેવાય એટલે એના પ્રાણીમાં લખવાનું પછી કાબર તો કાબર આકાશમાં ઉડે એ પંખીમાં કહેવાય એટલે આપણે એને પંખીમાં લખીશું અહીંયા કાબર કાઢી નાખવાનું બરાબર ધ્યાનથી જોજો તમારે બરાબર સમજી અને જાતે પરીક્ષામાં લખવાનું છે પછી છે ચકલી ચકલી પંખી છે કે પ્રાણી તો પંખી આકાશમાં ઉડે છે ને એટલે પંખી અહીંયા ચકલી કાઢી અને પંખીમાં લખવાનું ચકલી પછી છે બળદ બળદ શું છે બળદને ચાર પગ છે એટલે પ્રાણી કહેવાય એટલે અહીંયા લખવાનું બળદ પછી છે બકરી બકરી પણ એક પ્રાણી છે એટલે તમારે અહીંયા એને પણ પ્રાણીમાં લખાશે તો બકરી અહીંયા લખ પછી શું બાકી રહ્યું મેના એ પંખી છે તો અહીંયા લખવાનું પંખીમાં મેના બરાબર આ બોક્સ પાડી અને તમારે આવી રીતે વર્ગીકરણ કરવાનું છે હવે તમે સામાન્ય જ્ઞાનમાં બે નામ શીખી ગયા છો એટલે હું તમને આજે પર્યાવરણમાં પણ બે નામ લખતા શીખવાડીશ હવે તમારે બીજા પેજ પર લખવાનું છે બે નામ લખો શું લખવાનું બે નામ લખો બરાબર સૂચના ધ્યાનથી જોવાની અને લખવાની જો તમને સૂચના ના લખતા આવડે તો તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે આ સૂચના શું લખેલી છે અમને કહો અને અમે જાતે લખીએ તમારા મમ્મી પપ્પા જોડે તમારે લખાવવાની નથી સૂચના પણ તમારી જાતે લખવાના સવાલ પણ તમારી જાતે લખવાના છે અને જવાબ પણ તમારી જાતે લખવાના છે પણ તમને વાંચતા ના ફાવે તો મમ્મી પપ્પાની મદદ લેવાની ચલો લખો એક નંબર બે ના હવે હું અહીંયા લખીશ પ્રાણીના ના પ્રાણીના ના કયા કયા પ્રાણીના નામ આપણે લખ્યા છે આગળ ગાય ભેંસ બળદ બકરી કૂતરો તો એ કોઈ પણ બે નામ લખવાના છે પ્રાણીના તો અહીંયા બે આમ લીટી આવશે એમાં તમારે જે પ્રાણીનું નામ આવડે એ લખવાનું તો હું લખીશ ગાય અને બળદ બરાબર પછી બીજું પંખી પંખીના કયા કયા બે નામ છે આકાશમાં જે પણ પંખી ઉડતા હોય તમને જે પણ લખતા આવડતા હોય જે યાદ રહેતા હોય એ પંખીના નામ તમારે લખવાના છે તો હું અહીંયા લખીશ કાબર વાસ્તા બધાને આવડવું જોઈએ કાબર અને ચકલી પછી છે રંગ રંગના નામ તમે શીખી ગયા છો રંગ એટલે ર ઉપર અનુસ્વાર છે રંગ રંગ એટલે તમે રંગના નામ શીખી ગયા છો લાલ સફેદ કાળો લીલો પીળો કેસરી વગેરે બરાબર તો આપણે રંગના બે નામ લખવાના છે સામાન્ય જ્ઞાનમાં તમે રંગ પાઠ શીખી ગયા છો તો રંગ લાલ અને સફેદ પછી છે શાકભાજી શાકભાજીના નામ પણ મેં તમને આગળ લખાવી દીધા છે તમને જે ભાવતું હોય શાકભાજી જેના નામ બોલવામાં તમને સરળતા રહેતી હોય એ બે શાકભાજીના નામ તમારે લખવાના છે કયા કયા લખશો ચલો કારેલા બટાકા અથવા તો તમે ગલકા રીંગણ દૂધી જે પણ શાકભાજીના નામ આવડે તમારે એના બે નામ લખવાના છે પછી લખીશું ફળ ફળના બે નામ કયા કયા ફળ તમને ભાવે છે બજારમાં ઘણા બધા ફળ મળે છે સફરજન કેરી દ્રાક્ષ પપૈયું ચીકુ અનાનસ પણ તમને જે લખતા આવડે તમારે લખવાના છે હું અહીંયા લખી સફરજન
Honey. Kira. Barabar. Soalnya aku nih.